आर्ट्स एंड कॉमर्स में अपने गई काले पाठ नंबर 8 बुराई ना द्वार पर थी एनो पहला विभाग पार्ट 1 ये अपने अमुक एनी मौखिक चर्चा करी। બીજા નંબરે એ પાઠમાં જે પાત્ર આવતા એ તમને કાલે નામ લખી અને એ પાત્ર વિશેનો પણ પરિચય આપ્યો, પણ આજે ફરી અને એ નામ હું અહીંયા લખું જે ફરી પાછું કદાચ કોઈને રહી ગયું હોય બીજો લેક્ચર જોવાનું તો એને ખબર પડે જમન એ પોતે પતિ હતો અને જમકુ એ એની પત્ની, પણ આ બંને ગરીબ દંપતી હતા। હવે જેટલે આપણે પહોંચ્યા ત્યાંથી આપણે પાઠ ભણાવવાની આગળ શરૂઆત કરીશું। દરેકનું ધ્યાન પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 35 ઉપર તો કે વિશ્વ ભાવ। હવે આ જે તે પ્રદેશની બોલચાલની ભાષા, કારણ કે ખેસદારી વેપારી આવીને કહ્યું જમન અને જમકુ જ્યાં પાછળ પાથરી અને શાકભાજી ચીબડા વેચવા બેઠા હતા ત્યાં કે ભાઈ એનો ભાવ 100 એવો છે, 2 પૈસે શેર ભાવ અમૃત રોખો માલ। તળ બધા શબ્દો આમાં વધાર્યા હશે જે આપણે સાદી બોલચાલમાં આપણે બોલીએ છીએ। તો અમૃત રોખો માલ એટલે અમૃત જેવો માલ, અમૃત જેવો એકદમ ગળ્યો મધુર। આનાના અઢીસે તો ઓલી દુકાને આપે છે, ના બાપ અમારે એમ પોસાય નહીં, અમે પરગામથી આવે છે ને 4 દીથી કુવારના ખાટલા છે। હવે કુવારના ખાટલા એવો શબ્દ એટલે નુકસાન, બરાબર 4 દીથી આવ્યા છે અને ભોજન પણ બરાબર લીધું નથી એટલે કુવારના ખાટલા એનો અર્થ થઈ શકે નુકસાન। અમારે નદીમાં કૂંકિયા ગાડી ગાડીને માટલા સારી સારીને વાળા પાય છે ભાઈ, કેડેના મકોડા નોખા થઈ ગયા છે। હવે કેડેના જેનો મતલબ કેડના મકોડા નોખા થઈ ગયા એનો અર્થ એ સમજવાનો કે એટલી બધી અમને તંતોડ મહેનત કરી છે ત્યારે અમે આ ચીબડાનું ઉત્પાદન લઈ શક્યા છે, એટલે એવો શબ્દ વાપરે કેળેના મકોડા નોખા થઈ ગયા। ઈ ઠીક મહેનત વગર કોઈ રોટલો થોડો મળે છે, આ સત્તા રમના વેપારી એમ કે ચંપુની એમ કે મોઠી પાડે, મોઠી પાડવું એટલે શરમાવી દીધી, કોઈ મહેનત વગર તો ક્યાંય રોટલો નથી। હવે ઋણા સત્તા, સત્તા એટલે વાયદા ઉપરથી જે એકાબીજા ભાવ તુલના એના ઉપરથી બજારનો જે ભાવ ઊંચ નીચમાં ત્યાં કરે એ સત્તા બજારની મેળો આ એક વ્યક્તિ અને એ જંકુને શરમ લગાડી દીધી, લે એકવાર કર એટલે હું એમ કે આખી માન લઈ દઉં, મારે ઘેર જાન આવવાની છે, અરે મારા ભાઈ જાનને જમાડવી છે, 1000 રૂપિયા ખર્ચીને લેવા માંડે છે, એમાં અમને 4 સાના એમ કે ખટાવવા શું એમ કે પીવોશો, એમાં તમને કેટલો રકસ રહેશે। જો જમકુએ વાત કરી કે ભાઈ જાન આપવાની છે, આટલો બધો તમે લાખોનો ખર્ચ કરવાનો છે અને એમાં તમે શાકભાજી વાળા આગળ ભાવ કરાવવા માટે તમે રકઝક કરો, અને કારણ કે આપણે સમજી શકીએ કે અમુક જગ્યાએ જાય વધી જતું રહે, હા કોઈ ખોટું કામ અને નથી થતું એ થોડું પણ નથી રહે, એમ અમુક જગ્યાએ માણસને ભૂખ લાગતી નથી જમવાનું પડી ગયું તો અમુક જગ્યાએ ભૂખ લાગે પણ જમવાનું મળતું નથી, એવી રીતે આટલા બધા ખર્ચ કરે પણ એ સમાન રકઝક કરે છે। એક શાકભાજી અમુક 50-100 રૂપિયાની લેવાની હોય એમાં પણ એ ખસીને ભાવ કરાવે, એટલે એમ કે આમાં તમે એમ કેટલો કસ લેશો, લાંબી વાત નહીં, આનાના 3 શેર તોડી દેવા હોય તો એમ કે તારા સડે પડે અડધા ચીરે લાઈન કે તમામ લઈ જાવ, ના ભાઈ એમ કે પેટના ખપાટા ન સૂકે ઠીક, ત્યારે બેઠા બેઠા એમ કે પાકો દૂર અને એમ કે આની 2 દિવસ શું કીધું કે તો મારે લેવા નથી અને તમે 2-3 દિવસ રોકાણ કરો, હજુ 2-3 દિવસ વધારે પસાર કરો, મારે લેવા નથી, દૂર ખાકવું એટલે એમ કે ભૂખ્યા બેસી રહો એમ કે।
વેપારી ભાઈ હાટડે 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 શબ્દ કાલ આવી ગયો તમને સમજાય તો હાટડા નું મતલબ થાય દુકાન પહેલાના સમયમાં આપણે જે અત્યારે રોજબરોજની જીવન જરૂરિયાતની જે ચીજ ખરીદવા જઈએ દુકાન એને સાદા શબ્દમાં હાટડું એવો શબ્દ વપરાય એટલા માટે આપણે જૂના લોકો અત્યારે કંઈ પણ ખરીદી કરવા જાય તો એના માટે હાટાણું એવો શબ્દ વાપરે છે એટલે આવી ઘણી હાટડી એમ કે દુકાન એમ કે ફરી વળી અને નીચે બેઠક કરીને એમ કે વેચનાર એક એકની પાસે ફરે છે વારંવાર એને ટાંપ એટલે નજર આ મજૂર બેલડીની આંટ ઉપર મંડાય છે શું થાય છે વારંવાર દરેક વખતે એની નજર આ બેલડી એટલે પતિ પત્નીનું જોડકું એને બેલડી શબ્દ વપરાયો જમન અને ચંકુ એના ઉપર જ એની નજર આવ્યા કરે છે જમન ચંકુના અંતરમાં વાત પરથી વિચાર જાણે કે વલણો ચાલવા હવે વલણો શબ્દ તમે સમજી શકો કે ભાઈ આપણે દૂધમાંથી જે દહીંમાંથી એને ફેરવવામાં આવે બરાબર એને વલણો એવો શબ્દ વપરાય છે તો એવો એમના મનમાં મનોમંથન થવા લાગ્યો આ શેઠિયાઓ એમ કે હજારોના રડનાર અને હજારોના ધુવાડા કરી અને વાત ઉકેલનારા પણ શાક પાંદડાની એમ કે વાતમાં ભાઈ પૈસાની ગણતરી છોડતા નથી કોણ જાણે આપણે એ મેદિયો એમ કે ચડાવી નાખીએ છીએ ને આ કમાણીમાંથી શું કહે કે આ શેઠિયાઓ પણ કેવું કરે કે હજારો રડનાર હજારો રૂપિયા કમાઈ લે પણ આ શાકભાજીમાંથી એમ કે એના નફામાંથી જયારે આપણે મેળીઓ ચણાઈ નાખતા હોય એવી રીતે એ આપણને એક પણ રૂપિયો વધારે આપવા માંગતા નથી એ જે એમ કે વેપારીઓની વિદ્યા આવડતન થી બાપ દીકરાને એમ કે પેલું માસ શાસ્ત્ર પઢાવે કે આટલા પાસેથી કસીને લેવો અને એમ કે સામાન્ય ક્ષેત્રે ચર્યા જો આ બધું શાસ્ત્રમાં જેમ કે અમુક વાણિયા વેપારીએ શીખવતા જ હોય કે આગળના વ્યક્તિ પાસેથી જેટલું બને એટલું ઓછા ભાવમાં કસીને લે અને આપનારને તમારે શું કરવું એમ કે આ થોડો ચડિયા તો ભાવ લેવો એટલે એમાંથી અમને નફો રહે એટલે આ કેવી એમ કે શાસ્ત્રની વિદ્યા એટલે શાસ્ત્રની વિદ્યા એમને શીખવાડી હોય છે એવી વાતો થાય છે ત્યાં તો એક ભાઈ રૂમાલ લઈને એમ કે આવી ઉભી રહી હાથ પગ અને પેડોમાં એમ કે હેમના દાગીના છે હેમનો મતલબ સોનું બરાબર સંસ્કૃત શબ્દ છે આ એમનો અર્થ સોનું થઈ શકે એટલે સોનાના દાગીના પોતાના દરેક અંગ પર પહેરી અને ત્યાં આવી અને ચંપુ અને જમન પાસે આવીને ઉભી રહી પગમાં ચંપુની જોડી છે ઝીણો સુંદર સાગલો છે નાની સી કોતરીમાં પૈસા ટીક છે કેમ દેશે એમ કે દીપડા બે પૈસા છે બોન એમ કે અરે એવું તે હોય હવે બોન શબ્દ એટલે બહેન ક્યારેક તમને સર્વપદા શબ્દમાં પૂછાય કે સિસ્ટર બાબો તો અહીંયા બોન શબ્દ એવો વપરાયેલો છે તો તમારે એમ બહેન એવો શબ્દ થઈ શકે પણ કેટલા ભાવે કેટલી કિંમત બહેન તો પૈસા આપે અરે એવું તે હોય તમે મજૂર તો હતે લૂંટવા બેઠા લે જો કેમ કે છે મારે એમ કે મંદિર જવાનું મોડું થાય છે એમ એમ કે છે જો જો એમ કે કડી ચડી જાય છે ત્રાજવાની ને નમ તો જો બરાબર એમ કે છોકરા પોસલા ત્રાજવામાં જે જોગતી હતી ત્યારે એમ કે કડી ચડી જાય છે એનો મતલબ એક બાજુ ત્રાજવી નમી જાય છે એટલે એને આવા શબ્દો વાપરે ના કે ભાઈ તું છોકરા પુસલા ને હોય એવી રીતે જોખીશ ને લેવ ગણ આ નામ તો એમ કે કહીને ચંપુએ દોઢ છે કે ચાચેલો માલ જોખી આપ્યો હવે એક ચીર દે એમ કે આ પાકા ચીપડા માંથી શેઠાણીએ એક એમ કે કાપે ચીપડા ઉપર બણબણતી માખો ઉડાડીને એમાંથી ચીર માંથી હજી પછી ચીર હજુ પાછી બીજી વખતે કાપીને ચીર મારે છે હાજ તો એમ કે મફત ક્યાં દેશ મારો છોકરો એમ કે ઘેર જતા જ માંગે ખબર છે જો એ પોતે ખરીદી કરે શાકભાજી ને લારીએ છે બીજા નંબર માં એ ઘરે જાય તો છોકરાઓનો પણ એમનો મફત લેતા જાય એમ પાછા ઉપર થઈ એમના ઉપર ઉપકાર કરતા હોય એવી રીતે એ આપતા જાય પણ બોન ચંકુએ એમ કે અકે
पल के पोतानो मेहनत ने उसके लिए लवाड़ो माथे हाँ मथी मथी ने के आवे कुटियो अने माटलो माटले गाड़ी ने के 3 महीना सुधी लग लगा पाए पानी सांभरी आवता हता शियाळा अने एम के हराया ढोर हाँकी हाँकी एम के उजागरा पानी ना जेनो मतलब के शियाळवा अने हराया ढोर एटले जेने कोई मालिकी ना होय जेने आपणे सादी भाषामां रेडायो शब्द वापरी शकीए એવા ઘોરને ખબર રાખી રાખી અને પોતે શું કર્યું હોય છે ઉજાગરા એમ કે તાણેલા હોય છે એટલે ઉજાગરા કરેલા હોય છે લા એમ કે ચીર દેશે કે નહીં કર આલે તારું ચીકડું પાછું ચીર દેવી પડી કેમ જાણે એમ કે કલેજામાંથી જે કાપવી આપવી પડી હોય એવું દર્દ એના અંતકરણમાં શું થયું ચીર દેવી પડી કારણ કે એની મજબૂરી હતી જોઈ ના આપે એના જ્યાંથી માલ વેચાય નહીં અને માણસને જીવનમાં મિત્રો સૌથી વધારે કોઈ પાછી પાડતી વાત હોય તો એની મજબૂરી હોય છે બરાબર અમુક વાત એને મંજૂર નથી હોતી પણ મંજૂર કરવી પડે એ માટે એને શું થવું પડે મજબૂરી એટલે આપણે ગરીબી હતી જો હજુ 3-4 દિવસ થઈ ગયા હતા હજુ ના શાકભાજીનો માલ વેચાય તો કદાચ એમને હજુ વધારે સમય અહીંયા બેસવું પડે આવા જીવ છે થઈ જાતા હશે આ પૈસા વાળાને એમ કે મારે આપણે એમ કે નહીતર રહ્યા શું કે પૈસા વાળાના આવા જીવ હોય કારણ કે 2 રૂપિયાનો હિસાબ કરે એટલે કે આપણે નિર્ધન ધન વગર ના રહ્યા કારણ કે આપણા જીવ આવા છે નહીં એવું જમકું જમન હિસાબ કરી અને આવા નાના મને તો એમ કે દાંત ચડે છે કે કોક કોક વાહ મનમાં પોતે ક્રોધાયમાન થઈ જશે દાજ ન ચડાવીએ એમ કે જો જમન એકદમ હૃદયમાં થઈ જાય છે ત્યારે ચંપુ એને પંપાળતા ફોસલાતા કહે છે કે દાજ ચડાવીએ નહીં કારણ જો હવે શબ્દ વાપરે છે કે પારકો પરદેશ છે આપણે રહ્યા મજૂર કામ થાય તો એમ કે સફાઈ ને આપણા જ માટની એમ કે ગંધ આવે હવે સફાઈ એટલે સિપાઈ અર્થમાં પણ એને તળપદી ભાષામાં સફાઈ એવો શબ્દ વાપરે કારણ ગંધ આવે એટલે ખબર પડે એમ કે તેટલામાં તો પીયુ ભીલી પેસેન્જરમાં આવજે એમ કે છેલ્લામાં છેલ્લું નવું લોકપ્રિય નાટક ગીત ગાતો ગાતો બટકો પોલીસ આવ્યો અને એનું એક ચીકડું લઈ અને કશી ચર્ચા માતાકુટ કે લક્ષક કર્યા વગર એમ કે મલકથી ચાલે ચાલે એવા સમયે આ ગીતની પંક્તિ બોલતો બોલતો પીયુ ભીલા પેસેન્જરમાં આવજે એ વાતની વાગોળતો વાગોળતો એ નાનો એમ કે પોલીસ આવી અને કશું જ પણ બોલ્યા વગર એની જે શાકભાજીની લારીમાંથી એક ચીબડું લઈ અને માથાકૂટ પણ કર્યા વગર એમના મેં ચાલ્યો ચીબડા ઉપર આંગળીઓની તાલ લેતો એ નવું એમ કે કવાલી ગીત ગાતો હતો જમણ અને જમકો એકબીજા સામે જોઈ રહ્યા બાઈ કહ્યું કે ઝેર પી ગઈ હતી હસીને બોલી આય એક કાલ છે જો બંને આવ જોતા એટલે મફત લઈ જાય પણ કઈ બોલાય નહીં અમુક સ્થિતિ અમુક પ્રદેશમાં એવું હોય કે અમુક વ્યક્તિ સામે અમુક કોઈ બોલી શકતું ન હોય એનું મફત લઈ જાય એને અમુક જગ્યાએ અમુક એમને ચા પાણી કરી જતા નાસ્તા પણ બોલી ના શકતી હોય એટલે એ કંટાળીને હસીને બોલી કે આ પણ એક તાલ છે તાલ એટલે તમાશો એમ કે જોવાનો એક લાવો છે તને ઓળખે છે તણીની આંખોમાં ઠપકો હતો તમારું તે સતકી ગયું છે કે શું કારણ કે જમણે પોતાની પત્નીને વાત કરી કે તને કદાચ ઓળખતો હોય તારા પિયર પક્ષમાં હોય તો કદાચ મફત લઈ ગયો હોય તો તરત જ પેલેને આમ તો મગજ સતકી ગઈ એનો પીટો ગયો કારણ કે એને કોઈ ઓળખતું હતું નહીં 4 પૈસાનો માલ આમ એમ કે ઉપાડીને હાલતો થાય તોય તું દાંત કાઢે છે કેમ જાણે તારા પિયરનો સગો હોય હવે વાત જતી કરવાની બાઈ એમ કે તણીના વાસમાં હાથ ફેર્યો શું કર્યું પાછળ હાથ ફેર્યો હું બાઈ જવા દઉં વાત કરે એને ખબર હતી કે આનો હવે કોઈ વિરોધ કોઈ બબાલ કરાયો હતો નહીં કારણ કે લાંબો સમય થઈ ગયો હતો અને વિરોધ કરવા છતાંય પણ એમની કોઈ વાત સાંભળે નહીં જોને એમ કે તમારા લગડા 1 મહિનામાં એમ કે મેલા ડાક થઈ ગયા છે આજ સાંજે મારા
बाप ने याद मचवा दे क्या अंक तारो पाठ से ते अंके संधाई बड़ा ज्ञान तसी खुशी अंके चोड़ी हनुमान ने अंके कुइये रुपाड़ा धम धमावी ना हनुमान ने कुइये એટલે हनुमान ने कुआ पासे अंके रूप रूप रुपाड़ा धम धमावी ना એટલે सारा એવા સાફ કરી નાખો એવું એનો અર્થ થઈ શકે મારો વાલો કરો હાલો હવે એકા દલકાર કરો જો એમ કે હાલો એમ કે મારો વાલો એટલે પ્રેમ કે શબ્દ ઉત્કાર એક આજ દલકાર કરો લલકાર એટલે સાર પાડો કારણ કે તમે કે વેચવા ગયા હોય ગુજરાતી માં આપણે કહેવત છે કે બોલે ના બોલવે છે કે બોલો તો કોકને ખબર પડશે સુનમો ને એમાં જ સલમ રાખો તો મેર પડે ને આપણે કઈ ધંધો કરવો હોય અને એ કોઈકને વાત ના કરીએ હે અને ગામમાં જે ફેરિયા કોઈ પણ વસ્તુ વેચવા માટે આવે એને જો સાધના પાડે બોલે નહીં તો એની વસ્તુ વેચાય નહીં એટલે એમને તમે એમ કે એક લલકાર ધણીના કલેજાની કળ વડે કે આ સુમાળા એમ કે વચનો વડે ઉતરી ગઈ માતાના સન્માને શરમ આવે જો જમન પાસે બોલી ઉતરી માતાના સન્માન જમ હું કહેવાય ને વાતે વાતે મન માતા એ શબ્દ વાપરે ને તો એમ કે મને શરમ આવે છે એ બોલી શકતો નથી અમુક વ્યક્તિને ખરેખર ધંધો કરે તો એ ધંધો કરવાની આવડત આવી રીતે નથી હોતી કે બોલવામાં પાછો પડતો હોય કોઈને સમજાઈ ના શકતો હોય બરાબર અને અમુક બોલવાના એટલે આવડત વાળા વ્યક્તિ હોય કે જે ગમે તે ધંધામાં કે સેટ થઈ જાય એટલે કે મને શરમ આવે છે હેન્ડ નાની હોવ કહીને એમ કે કોમળ કરતે જંતુએ સુર સુર્યા એ એમ કે આ મૃતના કૃપા લઈ જાઓ આ એમ કે રૂપિયા દ્વિતીય માલ લઈ જાઓ જો હવે જંકુને થયું કે જમન પોતે કઈ અવાજ નહીં કાઢી શકે એટલે એમ કે નાની બહુ ગયો કારણ કે આપણે માન્યતા કે નાની બહુ લગ્ન કરી અને નવી નવી આવી હોય ત્યારે એને શરમ વધારે લાગે એવી રીતે તું કે એમ કે આવો છો એના પતિને ઘણી મળે અને એને એમ કે ચાલુ કરી સાંજ નમતી હતી વરવહુના ચહેરા ઉપર પશ્ચિમના કેસોડા જાણે રંગ ઢોળતા હતા આતમની દિશામાં એમ કે માણી સૂરજ એમ કે સીમાડા ઉપર ફૂલ ભરપૂર ખાકરાના એમ કે કેસરિયા વન ખડા કર્યા હતા આ પ્રકૃતિનું વર્ણન થઈ રહ્યું છે શબ્દો વાદળોમાં રમતી એમ કે વગડા છોકરીઓએ વન ફૂલને એમ કે એકથી સાથે આપણે જાય ત્યારે એમ કે ચારે દીના એમ કે પૈસા તમારી પાઘડીના માયની કોરના એક આંટામાં એમ કે બાંધી લેજો હો રસ્તે કાઢી ગામ છે પાઘડી એટલે માથે પહેરવાનું વસ્ત્ર માયની કોર એટલે અંદર એ શબ્દ તળપદો આવી શકે તો માયની એવો શબ્દનો અર્થ થાય અંદર પાઘડીના અંદરના છે કારણ કે તમે જો કોઈ પુરુષને પાઘડી પહેરતો જોયો હોય તેને અંદરના ભાગમાં એમ કે તમે મૂકી દેજો કારણ કે રસ્તા કાઠીનું ગામ કારણ કે એ વખતે એમ કે લૂંટ વગેરે ચલાવતા હશે એટલે એમ કે કોઈ કઈ ઉણપ આવી શકે નહીં પણ એ તો પાઘડી પાઘડી નહીં એમ કે પડાવી લે રાતા મદ્રેસાની પાઘડી કાંઈ એમ કે કાઠી એમ કીધે છે એમ કે ઠીક ત્યારે હું મારે એમ કે કેળે માંથી લઈશ બકરીને હાંકતા હાંકતા ફરીથી એમ કે ભાઈએ લલકાર કર્યો કે એ આ એમ કે ઘીના કુડલા એમ કે લઈ જાઓ જો ફરી પાછું એને બીજી વખત લલકાર કર્યો કોઈ ગ્રાહક આવતો નહોતો અને આ પોતે આ પરિસ્થિતિથી એકદમ કંટાળી ગયા હતા એમ કે કેમ કરે જીભડા એમ પૂછતો જવાબની રાહ પણ ગયા વગર એક જીવાન નીચે બેસીને કહે છે કે અજમણ જોકો અજમણનો મતલબ 10 કિલો એમ કે જીભડા જોકો જે પોતે એમ કે કંઈ પણ પૂછ્યા કાશ્યા વગર તરત જ વધારા કરે સુમનલાલ પેલા કેસ તારે વેપારી પાસેની ખોજાની દુકાને ઉભા હતા હવે ખોજો શબ્દ સના માટે હોય કે જે હિન્દુમાંથી મુસલમાન બન્યો હોય એને કયો શબ્દ વાપરી શકાય ખોજો એવો શબ્દ વાપરી શકાય છે તેને આ મુસલ સુમનલાલને હાથની એમ કે ઈશારત કરીને બોલાવી દીધાને કહ્યું કે ઉતાવળ કરો માં હાથની ઈશારતનો મતલબ થઈ શકે કે હાથનો ઈશારો કર્યો અને કહ્યું કે તમે ઉતાવળ કરશો નહીં કારણ કે એનો કહેવાનો મતલબ હતો
जो उतावर करशो तो भाव वधारे देवा पड़शे, हमणे कंटाळी अने मफतना भाव में दई अने उपड़ी जशे। के पर गामना आज सांज पड़शे एटले मफत आपी दईने पण एम के पाछे एवा थाकेला छे, तमे एम के थोड़ी वार थोभी जाओ, आनाना त्रण शेर देखे एम के आखो एम के लोट आपणे एम के उबाळीने एम के पछी वेची जशे। મને તો એમ કે કઈ ઉપાય થઈ જાય છે, મનમાં જમનના ધમધમતા મગજમાંથી જાણે કે 10 કલ્પનાના માનવી અકેક દાંડ લઈને એમ કે દોડે છે અને વેપારીના ઉપર એમ કે તૂટી પડે। હવે શું થાય છે કે જમનનું તો મગજ ખસી જાય છે, કારણ કે આવેલા ગ્રાહકને પણ કાઢી મૂકતા હતા, બીજે લઈ જતા હતા, એટલે એનો મન એની તરફ ઝઘડો કરવા માટે એને મારવા માટે તૈયાર થઈ જતો હતો। પણ શું હતું, એક બાજુ પર ગામ હતું, વેપાર કરવાનો હતો અને પોતે પાસે ગરીબી હતી। સુમનલાલ સરમે સરમે થોડી વાર ઉભા થઈ રહ્યા હતા। એના સલાહકાર કેસધારે ભાઈ જમન જંકુશાને જોઈ હસવા લાગ્યા, પણ સુમનલાલને અધીરાય દેખાવા લાગ્યા। અધીરાય એટલે ઉતાવળ, અધીરાય દેખાવાનો મતલબ થાય ઉતાવળ। વારંવાર એની નજર પોતાની કાંડા ઘડિયાળના કાંટા ઉપર પડવા લાગી। કેસધારી ભાઈએ એને 5-10 મિનિટ કઢાવી નાખવાના હેતુથી પૂછવા માંડી। કેસધારી એટલે માથેથી પાઘડી જેવો વસ્ત્ર ધારણ કરે એવા વેપારીએ ઘડી થોડોક ટાઈમ સમય બરબાદ કરવા માટે એની સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું કે કોલેજમાં પાછા ક્યારે જવાના છો, કેટલા નંબર રાખો છો, હવે એલએલબી થયાને કેટલા વર્ષ બાકી, વિલાયત જશો ને કે ગાંધી મહાત્મામાં એમ કે પડશો, આવા બધાય જમન અને ચંકુ તરફ ગયો અને કેસધારીએ કહ્યું કે કામ કરી સાચું સિદ્ધ બગાડો છો, જો શું કીધું કે ઘડીક માટે શું કામ બગાડો છો બાજી, કારણ આ બાજી બગડી જશે તો એમ કે ફરી પાસે આપણને સસ્તા આપશે નહીં, એટલે એમને કીધું કે તમે હકીકતમાં શું કરો કે ઘડીક રોકાઈ જાઓ તો આપણને સસ્તા ભાવે મળી જશે। મારે મોડું થાય છે, વય ભણેલો આ વિદ્યા શું કીધું કરવાની, જો શું કરે કે વય ભણેલો એટલે કે વળી પાસે ભણેલા, કારણ કેવું માનતા હતા કે ભણેલા હોય એ પાસે કોઈનું માને નહીં અને એ ઘડી સમયમાં પસાર કરી શકે નહીં। સુમનલાલે જઈને કહ્યું કે લે જોકો અજમણ, હું એમ કે મજૂર બોલાવો, જમણ દરેક 5-6 ની ધારણમાં અકે શેર રમતું જોખવા, એનો મતલબ શેર એટલે 500 ગ્રામ। ખેસ ધારી ભાઈ આવીને ઉભા રહ્યા, આ બધું તો એકનું એક થઈને મારા ગાંડા કેમ, જો થોડું થોડું જયારે 500 ગ્રામ વધુ મૂકતો હતો ત્યારે એમને આવીને કહ્યું ધારણે તો એ હિસાબ થઈ રહે છે ને, મેં આનાના 3 શેર તો માંગ્યા હતા, અમે તો બાપા એમ કે રક્ષક ના કાયર 4 બીજી સુકા રોટલા ચાલતા હોઈએ છીએ, કાંઈ અમને એમ કે થોડું ગમે છે, પેટમાં એમ કે પાણાની જેમ પૂછે છે, એ શું કે અમે રગજગ ના ખાય, અમને તકરાર ગમતી નથી, ભાવ વધારો શાને બરાબર, અને 4 દિવસથી એમ કે અમે અહીંયા ઉઠ્યા બેઠ્યા છે, પેટમાં પાણાની જેમ એમ કે એટલું બધું ભૂખ લાગી છે કે જે પૂજ્યા કરે છે। ચંપુ બોલતી કે ચમન જોગતો ગયો, 5-1 ચીપડા વધ્યા જોવાની કહ્યું, જો કોઈ બધું કારણ ના ચંપુએ કહ્યું કે એ એમને નાખી દો, ધારણ નથી કરવી, ભલે એમ કે ભાઈ લઈ જતા તમારે એમ કે પેટ ખરે।
जो एने मन की गरीब हता पण मन ना राजा व्यक्ति जेने कहेवाय ने मन ना दिलदार व्यक्ति हता वरी पाछो एने के छेले जे वध्यो हतो ए पण आपी दीधो जुवान सुमन लाव्या जमन चंकु मा रस पड्यो वर्तमृत ना उर्मी गीतो मा कदी आव रस नहोतो उग्यो એને કૌતુકથી એટલે આશ્ચર્યચકિતથી પૂછવા માંડ્યું કે ક્યાંના છો, ક્યાં વાડા કરો છો, કેટલા મહિનાની મહેનત, શી શી મુસીબતો, કેટલું રડો, ક્યારે પરણ્યા છો, આ બધી જ વાત એ પૂછવા માંડ્યો. એક પછી એક વાતના અંદર પ્રશ્નાર્થી ના હોય, કેટલી ઉંમર છે લીધી, કારણ કે દરેક કોઈ પણ વ્યક્તિમાં રસ પડે ત્યારે એને ડિટેલમાં વ્યક્તિ પૂછે તો એ પ્રમાણે પૂછવા. આ બાળકને કેમ ગભરાવ્યા કરશો, ટાઢા રોટલા કેમ ખાવશો, અહીં કોઈ જ્ઞાતિ લાવવાના ભૂલડા નથી. જ્ઞાતિ લાવો એટલે તમારી જ્ઞાતિના, બરાબર, કોઈ સગા સંબંધીનું ઘર તમારું અહીંયા નથી. એમ કે દરેક જવાબમાં સુમલાલે સંધ્યાના રંગો જેટલી નિખાલસ સલુભાઈ દીઠી, દીઠી એટલે જોઈ, નિખાલસ એકદમ સુખા દિલના વ્યક્તિ જયારે વાત કરતા હોય એવી રીતે, વાતમાં કોઈ શળકપટ ના હોય એવી રીતે એને બોલવા માંડી. વચ્ચે વચ્ચે વર વહુના એમ કે મતભેદનું મીઠું એમ કે મરવાનું ટીકણ પણ ચાલે, પણ આ વર વહુએ તો વાતો દરમિયાન પોતાનો સંકેત જાળવી રાખ્યો. શું કહ્યું કે પતિ પત્ની વર અને વહુ એ તડપદ શબ્દ, પતિ માટે પણ શબ્દ હતા અને પત્ની માટે બહુ, તો એમને આ સંકેલો કરવાનો એમને ચાલુ રાખ્યો. પછી ખંખેરી ને એ એમ કે બંને પોતાને ભાડે રાખેલી વકારમાં ગયા, પછી એકદમ સંકેલી ના અને પોતે જે ભાડે રાખી હતી એ વકારમાં પોતે ચાલ્યા ગયા. તો મિત્રો હવે આપણે આજના લેક્ચરમાં આટલું રાખશું અને આવતા પાઠ ત્રણમાં આપણે આ પાઠ પૂરો કરીશું.